गणित धोरण 8 स्वाध्याय 11.2 शुरू करिए। ई पहला तमने थोड़ी माहिती आपी दो, एमां तमारे स्तंभ लंबनु क्षेत्रफळ शोधवानो छे। तो एमां तमारे सूत्र शुं आवशे स्तंभ लंबमां, के स्तंभ लंब चतुष्कोणनी अंदर तमारे एक तो लंब अंतर एटले ऊंचाई h, लंब अंतर एटले ऊंचाई h, ऊंचाई અને સમાંતર બાજુનો સરવાળો, સમાંતર બાજુની જે લંબાઈ આપી હોય એનો સરવાળો છેદમાં 2। આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ, એટલે કે એક દ્વિતીયાંશ એચ કૌંસમાં એ વત્તા બી। તમને ઉદાહરણમાં ઉદાહરણ 1માં પણ સૂત્ર આપેલું છે, વ્યવસ્થિત સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ એ કૌંસમાં એ વત્તા બી। હવે આપણે પહેલો દાખલો જોઈએ 11.2 નો। તમને આ ટેબલ આપેલું છે, એનો આકાર પહેલા જોવો કેવો છે, સ્તંભ લંબ। સ્તંભ લંબ કેમ ખબર પડે, તો કે આ બાજુ અને આ બાજુ જો દેખાય અલગ, અને આનું માપ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુનું માપ સરખું હોય ને, પણ અહીંયા તમે જુઓ આ નીચેની બાજુ 1.2 છે અને ઉપરની બાજુ 1 છે, જુદી જુદી છે, એટલે આ સ્તંભ લંબ ચતુષ્કોણ। અને પાછો જોવો અહીંથી તમને લંબ આપેલો છે 0.8 મીટર લંબ અંતર આપેલું છે, એટલે આ ટેબલનું તમારે ક્ષેત્રફળ પાટિયા શોધવાનું છે, બરાબર। આ સમલંબ તમને પાટિયું આપેલું છે તો એનું ક્ષેત્રફળ પાટિયું દોરીને બતાવવું બને ત્યાં સુધી સમજવા માટે આ આકૃતિ બહુ જરૂરી છે, બરાબર। આ સમલંબ છે અહીંયા h 0.8 મીટર આ આપેલું છે, 1 મીટર, બરાબર, અને અહીંયા આપેલું છે 1.2 મીટર। આપણે પાટિયું શોધવાનું છે, પાયાનું કંઈ કામ નથી। આ શું છે, પાટિયું લંબ, બરાબર, સમલંબ પાટિયાનું ક્ષેત્રફળ શોધવાનું છે। અહીંયા તમને લંબાઈ આપેલી છે, લંબાઈ એ બરાબર 1 મીટર, બી બરાબર 1.2 મીટર, અને h બરાબર લંબ અંતર એટલે h બરાબર 0.8 મીટર। બસ આટલું મળી જાય એટલે સૂત્ર આવડવું જોઈએ, બરાબર, આટલું મળી જાય એટલે સૂત્ર આવડવું જોઈએ। આનું બોલો જોઈએ, સમલંબ પાટિયાનું ક્ષેત્રફળ બરાબર એક દ્વિતીયાંશ h કૌંસમાં a વત્તા b। આ સૂત્ર તમે આમ બોલો તો વધારે યાદ રહેશે। ચાલો, એક દ્વિતીયાંશ h એટલે 0.8 કૌંસમાં 1 વત્તા 1.2, એક દ્વિતીયાંશ ગુણ્યા 8 ના છેદમાં 10। હવે આ બે નો સરવાળો કેટલો થાય જો 1.0 કરી નાખો, બરાબર 1.2, 2 ના 2 પોઈન્ટ ને પોઈન્ટ 2 ના 2 2.2। હવે જોજો, હમણાં 1/2 ગુણ્યા 8/10 ગુણ્યા 22/10, 11/22 થાય ને 11/8 88/100। જો પોઈન્ટ પછી છેદમાં કેટલા ઝીરો છે, 2, એટલે છેલ્લેથી 2 આંકડા પછી પોઈન્ટ આવશે, એટલે 0.88 ચોરસ મીટર અથવા મીટરની 2 ઘાત। સૂત્ર આવડી જાય તો તમને ઘાયે ઘા આવડી જશે। ક્વેશ્ચન કેટલા મો હતો આપણે લખો નહીં, 11.2 છે, 11.2 નો ક્વેશ્ચન પહેલો।